વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ પાઠ ચોવીસ જીવનનું ઝાડું આ પાઠની અંદર આપણે એકબીજા ઉપર આધાર રાખીને જીવન જીવીએ છીએ તેના વિશે આ પાઠમાં ભણવાનું છે અત્યાર સુધી તમે મોટા ભાગનું પુસ્તક જોઈ ગયા હશો તમે વૃક્ષ પાણી ઘર હવા સૂર્ય અને ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું હશે તમે વિચાર્યું પણ હશે શું તમે કહી શકો છો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તેના અંગે જાણકાર જાણવાની કોશિશ કરીએ છીએ જો આ પાઠની અંદર એકબીજા ઉપર આધાર રાખતું એક આખું જીવનનું ઝાડું બનાવ્યું છે ચિત્રમાં બનાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ચાલો આપણે શોધી કાઢીએ આ બધી વસ્તુઓ સાથે આપણે કેવી રીતના જોડાયેલા છીએ આપણે શોધીએ અહીંયા ગોળ આપ્યું છે એમાં તમારું ચિત્ર દોર અહીંયા વચ્ચે ગોળ છે અહીંયા આપણે આપણું મોઢાનું ખાલી એક ચિત્ર દોરવાનું છે હવે સાપ છે તે પાણી સાથે સંકળાયેલો છે પાણી સૂર્ય સાથે અને આપણે પણ સૂર્યની સાથે સંકળાયેલા છીએ આપણે ઘાસ સાથે આપણને ઘાસ પણ ઉપયોગી છે હવા પણ ઉપયોગી છે ઘાસને પણ હવા ઉપયોગી છે પછી ઘર આપણને ઉપયોગી છે ઘર છે તે જમીન હોય તો જ આપણે ઘર બનાવી શકીએ પછી ઉંદર છે એ પણ આપણા જેમ જમીન સાથે સંકળાયેલું છે આપણે પણ જમીનની સાથે સંકળાયેલા છીએ પછી ગાય છે ગાયને પણ હવા ઘાસ સૂર્યપ્રકાશ પાણી બધી જ જરૂર પડશે અને આપણને પણ ગાયની જરૂર પડશે પછી ચાંદો આપણને પણ ચાંદાની શીતળતાની જરૂર છે પછી પક્ષીઓ તો આપણે પણ પક્ષી સાથે સંકળાયેલા છે અને પક્ષી પણ હવા પાણી વગેરે સાથે સંકળાયેલું છે છોડ સાથે પણ એ સંકળાયેલું છે અને આપણે પણ વનસ્પતિ સાથે સંકળાયેલા છીએ પછી ખિસકોલી તે પણ વનસ્પતિ સાથે સંકળાયેલી છે અને તેને પણ આપણી જેમ હવા પાણી સૂર્યપ્રકાશ ઘાસ વગેરેની જરૂર પડતી હોય છે આગળ જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું તો કે હા ચાલો જોઈએ બીજી કઈ વસ્તુઓ સાથે આપણે ઘરને પણ જોડી છીએ વિચારો ઘર શાનું બનેલું છે તો કે લાકડું ઈંટ માટી અને પાણી લાકડું આપણને ક્યાંથી મળે તો કે વૃક્ષો પાસેથી ઈંટ તો કે જે પાણી અને માટીમાંથી બને છે માટી તો કે આપણે જમીનમાંથી મેળવીએ છીએ અને પાણી તો કે આપણે તે નદી તળાવ કૂવા અથવા વરસાદ પાસેથી મેળવીએ છીએ તમે જોયું કે ઘર બનાવવા શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકીએ આપણે એમ કહીએ કે ઘર બનાવવા તો મારે લાકડું ઈંટ માટી અને પાણીની જરૂર પડે પણ આ ચાર વસ્તુ મેળવવા માટે આ બધાની જ જરૂર પડે આ જ રીતે અન્ય વસ્તુઓને સંબંધિત વિગત સાથે જોડો આમ કરતી વખતે તમને બીજી થોડી વધારે વસ્તુઓના નામ લખવાની જરૂર પડશે વિચારો અને લખો ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે તો કે લાકડું સેમાંથી મળે વૃક્ષ પાસેથી પછી ખીલ્લા સેમાંથી મળે લોખંડમાંથી પછી સૂતરની દોરી સેમાંથી મળે કપાસમાંથી બને છે કાંથાની દોરી તો કે નાળિયેરના રેસામાંથી બને છે વિચારો અને લખો ખાટલાને બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકાય તો કે ખાટલાને બદલે પલંગ સોફા સેટી વગેરે વસ્તુઓ આપણે વાપરી શકીએ છીએ આમ આપણા જીવનની સાથે ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે અને તે વસ્તુઓ પણ આપણને કુદરતી પાસેથી મળતી હોય છે પાઠ થઈ ગયો પૂરો આવજો